મહત્વના સમાચાર મળી રહ્યા છે. જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી થાઈલેન્ડની ગુફામાં ફસાયેલ બાળકોને બચાવવાનો જે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, ચાર બાળકોને બચાવાયા છે. થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકોનો મામલો છે. અમદાવાદીઓ બાળકો માટે પ્રાર્થના કરશે, ગુલાબની પાંખડીઓનું સ્ટેચ્યુ બનાવી તેઓ પ્રાર્થના કરવાના છે. કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવશે. તો થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકોનો જે મામલો છે, છેલ્લા કેટલાય સમયથી જે ગુફાની અંદર ફસાયેલા બાળકોને બચાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે, દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાઈ રહ્યા છે. પરંતુ જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, બાળકો છેલ્લા અઠવાડિયાથી આ ગુફામાં ફસાયેલાની ઘટના છે કે જેમાં ચાર બાળકોને બચાવાયા છે. ચારે બાળકોને થાઈલેન્ડની હોસ્પિટલમાં અત્યારે સારવાર હેઠળ રખાયા છે. થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકોનો મામલો છે. અમદાવાદની ઘટના કે અમદાવાદીઓ બાળકો માટે પ્રાર્થના કરવાના છે, ગુલાબની પાંખડીઓનું સ્ટેચ્યુ બનાવી તેઓ માટે પ્રાર્થના કરશે. હજુ પણ ઘણા બાળકો તે ગુફામાં ફસાયેલા છે, પરંતુ જે પ્રમાણે પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, દિલધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ બાળકોને બચાવવાના કરાઈ રહ્યા છે. ગુલાબની પાંખડીઓનું સ્ટેચ્યુ બનાવી પ્રાર્થના કરવામાં આવશે. કેન્ડલ માર્ચનું પણ આયોજન કરવામાં આવશે. તો થાઈલેન્ડની ગુફામાં ફસાયેલા બાળકો માટે અમદાવાદીઓ બાળકો માટે પ્રાર્થના કરશે, ગુલાબની પાંખડીનું સ્ટેચ્યુ બનાવી તેઓ માટે પ્રાર્થના કરશે. સાથે સાથે કેન્ડલ માર્ચનું પણ આ બાબતે આયોજન કરવામાં આવ્યું છે.